गुड मॉर्निंग मित्रों, स्वागत है नवा व्लॉगनी अंदर। मित्रों तो अत्यारे जो आपणे वाड़िए है ने कप्पा नींदवानुं चालू है। आ बाजू ओल बाजू थोड़ुंक है काले लई लीधुं हतुं, परंतु आ बाजू थोड़ुंक रही गयुं हतुं ने आ बाजू पाछळ तो तमने खबर छे शरूआत आपणे ज्यारे स्टार्ट कर्युं त्यारे એ બાજુ નીંદ હતું, પછી વચમાં આ બાજુ થોડુંક લીલું હતું ત્યારે એટલે મૂકી દીધું હતું, ને આગળ જે મોટો કપા છે એ બાજુ લીધું હતું, તો એ પણ તમને બતાવું। તો આ બાજુ આપણી પાછળ જુઓ સેજ કારું કારું લાગે અહીંયા ખણે, કારણ કે માટી થોડીક વધારે કારી છે એટલે અહીંયા થોડુંક વધારે તમને લાગશે કારું। તો એ બાજુ નીંદતા હતા, ને પછી અત્યારે જે આ તમને બતાવું બેક કેમેરો કરી એ જગ્યાએ અત્યારે લઈ ગઈ, કારણ કે હવે અહીંયા પણ સુકાઈ ગયું થોડુંક, વરસાદ વિરામ જેવું ગઈ એટલે, તો હાલો તમને બેક કેમેરો કરીને બતાવી દઈ। અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જો હવે આ અત્યારે નીંદવાનું ચાલુ છે, અને આથી પહેલાં તમને જ્યારે આપણે વ્લોગ બતાવ્યો તો તમને ખબર જ હશે, અને અત્યારના પાથરા પણ એમને ખડના રહી ગયેલા જુઓ અત્યારે એકદમ હળી ગયા છે। ને આ બાજુ જે તમે ખાંચો જે જુઓ થોડોક નીંદેલો એ કાલનો છે, કાલ બપોર પછી થોડોક ટાઈમ હતો ત્યારે એ બાજુ નાનકું નાનકું ખાડ હતું એટલે પ્રથમ એ લઈ લીધું હતું, ને હવે આ જુઓ અત્યારે નીંદે થોડુંક મોટું છે। તો મિત્રો અત્યારે સાપ ઉગાડી અને પાછું વિચાર્યું કે એક ક્લિપ નહીં નાખી, તો અત્યારનું હવામાન તમને મારા પાછળ દેખાય તો થોડું પ્રકાશના હિસાબે બરાબર ને દેખાય, બેક કેમેરો કરીને તમને બતાવવું પડશે। જો કે અત્યારે પાછું કહે કે ઝરમર ઝરમર જેવો વરસાદ આવે એટલે મચ્છર પણ બહુ ખેડે, ખડ થોડુંક મોટું થઈ ગયું છે એ તો તમે વિડીયોમાં જોવો એટલે ખબર પડી જાય। ને હું અહીંયા સામે જોઉં જે ખડનો ટગો કર્યો હતો ને હળી ગયેલો, તો એમાં કાલ આગ લગાવી હતી, પરંતુ આજે પણ એમાં જ ધુમાડા નીકળે છે પવનના હિસાબે, કહે ને કે વધારે ઉપડે તમને જોમ કરી બતાવું। તો જો થોડા થોડા ધુમાડા નીકળે છે આજે, સાંટા પણ તમને દેખાતા થાય છે। તો મિત્રો અત્યારે ટ્રેક્ટર આવી ગયું જે કહે ને કે હાથે આખું એટલે કે આંતર ખેડ કરવાની હોય, તો એ માટે તો આપણી પાછળ તમને દેખાતું હોય છે દૂર થોડુંક છે અત્યારે, તો અત્યારે હવે આમાં ચાલુ થઈ ગયું। આપણે અત્યારે જે વખેડામાં ઊભા છે એમાં જ અત્યારે આયલું આવે છે ખેડતું, જે કહે ને કે હાથે હાલતું હાલતું, બાજુ જો પાથરા થોડાક પીડા છે એ આજ સવારના છે, બાકી બે થી મોઈ ના થાય તો કાઢી નાખ્યા, ને અત્યારે જે નીંદી છે તો એ બધા કાઢી એટલે ભરાય નહીં હાથીમાં, એટલા માટે તો જે તો જેમાં આવે છે એમાં તો એ કંઈ પાથરો નથી, પરંતુ એના પસીનામાં છે તો એ કાઢવાના છે। અને થોડાક અત્યારે આ બાજુ બા અને ફોન નીંદી એથી ઓલ બાજુ અત્યારે આપણે સાપ ઉગાડ્યા તો એ કાઢવાના છે, તો હાલો તમને બેક કેમેરો કરીને બતાવી દે અત્યારે હાથી આવેલું આવે। તો જો મિત્રો સામે ટ્રેક્ટર આવેલું આવે છે, ને બાપુરી એ ટ્રેક્ટર હાકે છે, અને જે કાકા છે એ કહે ને કે હાથીમાં પાછળ રહેવું પડે એક વ્યક્તિને, કારણ કે જે ખડ હોય એ ભરાય હાથીમાં તો એને કાઢવાનું ને એવું કામ હોય એટલા માટે, તો અત્યારે તમે જો કાકા જે હતા એ ખડ કાઢવા માટે નીચે ઉતરા છે, ને બાપુરી એ ટ્રેક્ટર હાકે છે। તો મિત્રો અત્યારે આપણે કહે ને કે ઓળિયા પાણી ભરવા માટે જઈશ, કારણ કે ઘરેથી કેર બોલાવી પણ ગરમ ન થઈ જાય એ માટે ઓળીમાં રાખી, ને કામ કરતા અહીંયા નાનકું જે પાણીનું આવે ડબલું એ અથવા તો પાણીની બોટલ જે આ તમે જોઈએ જ છે એ હોય છે,
તો એવું કંઈ છે ને આ બાજુ આપણે જે છે ને કે ઓયડી પાસે જે ખડ મોટું હતું તો એમાં અત્યારે ઢોરા ચારોનું એક ચાલુ છે, તો એ પણ તમને બતાવી દઉં. તો જો મિત્રો, આ જે ઓયડીવાળું ખડું હતું તમને ખબર જ છે કે એમાં ખડ જાજું થઈ ગયું હતું, હવે તો આપણે કંઈ કીધું નહોતું. એટલે હવે એમાં કહે ને કે જે ગાય ભેંસ હોય એને ચરાવવા માટે છૂટ આપી દીધી. એટલે હવે આવી રીતે જો ચાર પાંચ દિવસ કહે ને કે આવી રીતે ગાય ભેંસો આવે તો બધું ખડ હોય એ ખાઈ જાય. તો અત્યારે તો થોડીક ઓછી ગાયું એ છે, સવારમાં જાજી હતી, પરંતુ અત્યારે આપણે કંઈ છૂટ નહોતું કર્યું. હા, તો અત્યારે પાણી ભરવા આવ્યા એટલે વિચાર્યું કે થોડુંક શૂટ કરી લઈ. તો જો મિત્રો, અત્યારે અહીંયા પાછો ચા બને છે. એકદમ તો સવારમાં કહે ને કે મોડો મોડો બનાવ્યો હતો, દસક વાગે, પરંતુ અત્યારે પાછો ફરીને બને છે. ને આ બાજુ હાથી હાલે, અડધું તો હાલી ગયું. તૂણો જોવો, તુવાડા નીકળે એ કાલનો સળગાવેલો છે. આજે એમાં કાંઈ આપણે ખીધું પણ નહોતું સવારે, કે ને કે થોડુંક ખડેલું ખડ હતું એ જ નહીં હતું, પરંતુ પવનના હિસાબે આજે એમનું ચાલુ જ છે. બીજું ખડે પછી નાખ્યું, જે સવારમાં થોડુંક નાખ્યું હતું, હાથી આખવાનું હતું એટલે નડી એવું હતું એ જ, પરંતુ એમનામાં જે ચાલુ છે ને સળગાવેલું તો કાલનું હતું. જો કે બહુ વરસાદ નહોતો આવ્યો એટલે કે ને કે એમના દેતો જે હોય એ રહી ગયો છે. પાછું આજે સવારે ખડ નાખ્યું એટલે એમનામાં ચાલુ ચાલુ છે. બાકી આપણે અહીંયા ચૂલો સળગાવવામાં ઘણી વાર લાગે, પરંતુ એ એમનામ સતત ચાલુ છે. જો બળતું પણ થાય છે અત્યારે તો. તો હાલો મિત્રો, બપોરા કરવા, બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો હવે બપોરા કરી લઈ અને પછી કહે ને કે પાછું જે આપણું કામ અત્યારે સ્ટાર્ટ જ છે, તમને ખબર છે નીંદવાનું કામ ચાલુ છે. તો પાછું નીંદવાનું છે અને બાપુ છે એ જે હાથી આકે છે, કારણ કે આજે બપોરો કરવા નથી આવ્યા. આજે હાથી હાલી જાય તો પછી કાકાને બીજી જગ્યાએ હાથી આંકવા જવાનું છે ટ્રેક્ટર લઈને. એટલે પહેલાં અહીંયા આપણું જે હાથી હાલે એ પૂરું થઈ જાય તો બીજે જવાય એટલા માટે. તો જે બાપુ છે એ હાથી આકે છે અને આપણે બપોરો કરવા માટે આવ્યા છે. તો ચાલો બપોરો કરી લઈ, મળીએ પછી પાછા. તો જોવો મિત્રો, અત્યારે હવે આ ભાગમાં અત્યારે જોવો એટલું જ બાકી રહ્યું છે. બા અને બોન જ્યાં નીંદે અહીંયા ખણે, ને અહીંયા કાંકડી કડીક મોર ખાધી એ પણ તમે જોઈ શકો. હજી એક પડી છે જે પાકા જેવી છે એ, અને એક થોડી કૂણી છે. ને જે આ બાજુ હાથી હાલતું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું અત્યારે. બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ, કારણ કે વિડીયો ઘણો બધો મોટો થઈ ગયો છે. એટલે કહે ને કે આજના વિડીયોમાં આટલું રાખીએ, અને બાકીનું જે હવે પાછળ જે નીંદવાનું કામ ચાલુ થશે એ આગલા વ્લોગની અંદર રાખીએ. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું, મળીએ આગળ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.